हेलो फ्रेंड्स, केम छो? હું મિત્ર જાદવ, અમારી ચેનલ કિચન નેટલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું આરો ચિપ્સ. એકદમ જલ્દીથી બની જાય છે, તો જોઈ લઈએ કેવી રીતે બને છે. જેમાં જોઈશે આપણને 4 બટેકા, શિંગદાણાનો ભૂકો, ડ્રાય કોપરું, તલ, વરિયાળી, ચીની સમારેલી કોથમીર, આમચૂર પાવડર, ધાણા જીરું, મરચું, હળદર અને મીઠું. સૌ પ્રથમ આપણે બટેકાને ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું અને એની ઉપરની જે છાલ આવે છે તે આપણે નીકાળી દેવાની છે. અને છાલ નીકાળ્યા પછી બી આપણે ફરીથી આ બટાકાને સરસ એવા ધોઈ લેવાના છે, જેથી ઉપરની જે માટીની આધારી હશે તે નીકળી જશે. તો તમે જોઈ શકો છો મેં બધા જ બટાકાને સરસ એવા ધોઈ લીધા છે. હવે આપણે બટેકાના પીસ કરવાના છે. તો આપણે ચિપ્સમાં જેવા આપણે બટાકાની સ્લાઈસ જોઈએ છે એ પ્રમાણે આપણે બટેકાની સ્લાઈસ કરી લેશું. તમારે મોટી રાખવી હોય તો તમે મોટી બી રાખી શકો છો, પણ આપણે આના બે ટુકડા કરી લેશું. એકદમ જલ્દીથી ફટાફટ બની જતી આપણી આ ડીશ છે. તો તમે જોઈ શકો છો મેં બધા જ બટાકાને આવી સ્લાઈસ કરી દીધી છે. એક બાજુ મેં તેલને ગરમ કરવા બી મૂકી દીધું છે. તો આપણે જે બટાકાની આપણે સ્લાઈસ કરી હતી એને આપણે તળી લેવાની છે. તો આપણું તેલ બી ગરમ થઈ ગયું છે. હવે આપણે જે બટાકાની સ્લાઈસ છે તે તેલમાં નાખી દઈશું અને આપણે આ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને તળવાની છે. જો તમારે આવી રીતે તળવી ના હોય તો તમે એને સેલો ફ્રાય બી કરી શકો છો. કોઈ બી આપણા ઘરે મહેમાન આવી હોય તો આપણે માત્ર 10-15 મિનિટની અંદર આપણો આ નાસ્તો રેડી થઈ જાય છે. તમે જોઈ શકો છો આપણી આ બટાકાની જે સ્લાઈસ છે તે એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. અને હવે આપણે નીકાળી લઈશું એક ડીશમાં. આપણે આને ટીશ્યુ પેપર ઉપર નથી મૂકવાની, આપણે આને એક બાઉલમાં લઈશું. આની ઉપર તમે મીઠું અને મરચું નાખીને એમનેમ બી ખાશો તો બી આ ચિપ્સ બહુ સરસ લાગે છે બટાકાની. એવી રીતે આપણે જે બીજા બી બટાકાની સ્લાઈસ કરી હતી તેને આપણે બી તળી લઈશું. તો આપણી બીજી બી બટાકાની જે સ્લાઈસ છે તે બી સરસ એવી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, એને બી આપણે એક બાઉલમાં નીકાળી દઈશું. તો આપણે આવી રીતે બધી જ બટાકાની જે સ્લાઈસ છે તેને તળી લેવાની છે. હવે આપણે એક બાજુ એનો મસાલો જે આવે છે તે રેડી કરવાનો છે. તો એની માટે આપણે એક બાઉલ લઈશું. એની અંદર મેં શિંગના જે દાણા હોય છે એને મેં શેકીને પછી એને મેં ભૂકો કરી લીધો હતો. તો આ 3-4 ટેબલસ્પૂન જેટલો આ ભૂકો છે. અને ડ્રાય કોપરું છે તે આપણે 1 ટેબલસ્પૂન નાખીશું. તલ નાખીશું 1 ટેબલસ્પૂન. વરિયાળી નાખીશું 1 ટેબલસ્પૂન. ધાણા જીરું પાવડર નાખીશું 2 ટેબલસ્પૂન. સિંગદાણા તમારે કાચા જ નાખવા હોય તમે કાચા જેને વાટીને બી નાખી શકો છો. લાલ મરચું નાખીશું 1 ટેબલસ્પૂન. તમે તમારા ટેસ્ટ મુજબ લાલ મરચું નાખી શકો છો. હળદર નાખીશું આપણે 1/2 ટેબલસ્પૂન જેટલી. અને આમચૂર પાવડર છે, આમચૂર પાવડરની જગ્યાએ તમારે લીંબુ નાખવું હોય તો તમે અહીંયા 1 લીંબુનો યુઝ કરી શકો છો. અને તમારે અહીંયા ખાંડને દળીને નાખવી હોય તો તમે અહીંયા 1-2 ટેબલસ્પૂન નાખશો તો બી ખૂબ સરસ લાગશે. અને છેલ્લે આપણે મીઠું નાખીશું સ્વાદ મુજબ. લાસ્ટમાં આપણે જે ફ્રેશ કોથમીર છે ઝીણી સમારેલી તે નાખવાની છે. અને આ બધા જ મસાલાને આપણે સરસ એવા મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણો મસાલો બી રેડી છે. હવે આપણે એક બાઉલ લઈશું. એની અંદર આપણે જે બટાકાની
जे स्लाइस हसी तड़ेली तेने आपने नाखी देशुं अने एनी उपर आपणे जे मसालो रेडी कर्यो हतो तेने आपणे आ चिप्सनी उपर नाखवानो छे। કેમ કે આપણી જે ચિપ્સ મેં એમાં તેલ તો હશે જ, એટલે આપણો જે મસાલો નાખીશું તે સરસ એવો એકદમ કોટિંગ થઈ જશે એની ઉપર। એને આપણે હલકા હાથથી મિક્સ કરી લેવાનો છે જેથી જે આપણી બટાકાની જે સ્લાઇસ છે એની ઉપર સરસ એવો એકદમ કોટિંગ થઈ જશે આપણો જે મસાલો રેડી કર્યો છે। એકદમ હલકા હાથથી કરીશું જેથી આપણે બટાકાની જે ચિપ્સ છે તે તૂટી ના જાય। તમે જોઈ શકો છો સરસ એવો મિક્સ થઈ ગયો છે આપણો મસાલો। તો રેડી છે આપણું આ મસાલા આલુ ચિપ્સ, તમે લોકોને જરૂરથી બનાવજો, એકદમ જલ્દીથી બની જાય છે અને ખાવામાં તો ખૂબ જ સરસ એવી ચટપટી બી લાગે છે, બાળકોને તો ખૂબ જ મજા આવી જશે। તો તમે લોકો આને જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજુ ભૂલતા નહીં, જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો। તો ફરી મળીશું નવી રેસીપી નવા વિડીયો સાથે, આવજો અને મારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો।